સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. હવે નીકળ્યા છીએ ખળ વાટવા માટે ટ્રેક્ટર લઈને સહપરિવાર. કાકા આવે એકડી એટલે ટ્રેક્ટર લઈ લઈ જવાનું છે સેટ સામે, પણ ફરી ફરીને જવું જોઈએ. જો વરખે હોવી જોઈએ જરાક. રસ્તે પૂગી ગયા, શોર્ટકટ તો નથી અને ગાડીમાં પાણી હોય એટલે બાકી ફરીને આવવું પડે. કે અમારું ઘર સામે જ છે, શોર્ટકટમાં તો પાણી છે એટલે આમ ફરીને આવવું પડે, બાકી ઢોકળું થાય અહીંથી. તો પાછો બરો થઈ ગયો તો એક બે ફેરી વાટ્યો તો પાછો થઈ ગયો, ને એક ફેરી વાટલું હું તો હજી થઈ જાય. ને નંબર વન માંડવી આ છે અમારી, પાટલો જરાય નો દેખાય. નંબર વન માંડવી આ ખેતરમાં હોય જ, પણ પાણીનો માર પડે ને એટલે બગડી વધુ જાય છે, બીજો કંઈ નથી વાંધો. ચાલો વાટવા માંડીએ. તો મિત્રો હથિયાર લીધો ઘણા દી પછી હાથમાં, ચાન્સીસ છે કે ફોડા પડી જાય, કારણ કે ઘણા દી છે નથી કર્યું. આ જાયવાથી પાછું કામ મુકાય નહીં, ગમે ત્યારે કરવું પડે, આમાં નક્કી ન હોય. ને હાલો વાટવા મળીએ જેટલો થાય. આખો પૂરો કરવાનો, આખે આખો વાટવાનો છે, જેટલો વટાય એટલો. હેઠો વાટ કરીએ, તો વાટતા આવડે આપણે, એટલે વાંધો નથી. વાટતા તાળમાં પરવે હોય એનું કરું.
તો હેઠો તો હવે વટાવાય બોલો બધું એ કરીને થવાડતા એટલું વાટ લઈએ એટલે બે દિવાળી જઈએ. પણ ગરમી બહુ હોય, તડકો હોય, તો એ 5 વાગ્યાથી પાછું બીજું કામ હોય ટૂરનું એટલે વહેલું આવવું જ પડે, 3 વાગે ઘેરથી નીકળવું પડે. વાથી હરંગ લઈ ને અહીં સુધી હરંગ ચોખ્ખું થઈ ગયો, થોડોક ખૂણો બાકી હે, પછી ભર લઈ એટલે 2 દિનો થઈ ગયો ટોલ, તો એટલું કમ્પ્લીટ થઈ ગયો હે. હવે પાછું થોડાક દેકેડી પાછું આવવાનું થાય, આ થોડુંક નાનું નાનું હોય એટલે થોડાક દે ખમી જાય, હવે ભારીઓ ભર લેવાની. બાકી ઘર તો અમારું સામે જ છે અહીંયા, પણ આમ ફરી ફરી આ રોડીથી થઈને ફરી ફરી ત્યાં જવું પડે. હજી ત્યાં એક ભાઈને ખેતરમાં પાણી ભર્યું હોય, આ બાજુ વધુ નુકસાન થાય, મગફળી કામાં ન થાય. મિત્રો આ આપણું ખેતર છે, અહીંયા પાણીનો માર વધુ હોય પણ સારું હોય, આપણે એટલું કંઈ નુકસાન નથી થતું. બાકી તમે આગળ જુઓ ને હજી તો આ બધા ખેતરોમાં પાણી પાણી થઈ ગયું હોય, એટલા ઝાડવા ઉગી ગયા. અમારું ખેતર ઠીક છે, કારણ કે કાંઈ કરવી પડે તો અહીં થાય, બાકી ન થાય. હજી આગળ જાઓ તો આગળ બધા ભાઈઓના ખેતરમાં નુકસાન છે, થોડું ઘણું તો અમને હોય નુકસાન, એવું કંઈ નથી. તો અહીં ખડકી દીધું છે ખડ, 2 ભારીઓ અંદર વહી ગઈ, થોડુંક બરદને નાખ્યું ને વધારાનું આવી છે. કાલ સુધી તો હાલી જ જાય, આજનો દિવાળ છે, કાલનો દિવાળ છે, પાછું જવું છે. હવે એ બાજુ છે 1-2 ટ્રેક્ટર થાય એ ખેતર, બાકી હવે આ ખડ પૂરું પાછું થશે પણ વાર લાગશે લગભગ, કાં ન થાય. બાકી આ જવાર છે થોડીક, આ થોડાક દિવાળી જાય અને વાઢીઓ ખડ છે ને માંડવીઓમાં થોડુંક વધ્યું, બાકી ત્યાં જુવાર થઈ જાય ને ત્યાં નવી માંડવીઓ આવી જાય, માંડવી નીકળી જાય એટલે આમાં એ જોવું પડે. વધુ નાખ્યા કરીએ ને માંડવીઓ પહેલેથી તો એ ઘેટમાં આવી જાય, એટલે લીલાળા ઉપર અમે આખતા શું, આમાં માંડવીઓ ઓછું નાખતા. તો જો હવે આકડી ચડાવી દીધી ઉપર બેને ગોપીને અને નંદિનીને,
હજી થોડેક દી ઉપર જ બાંધવાની છે, કારણ કે ગોપી હજી થોડીક નાની કહેવાય. પછી થોડાક દી જાન પાન દંધી, પછી તો ગોપીને જ ન્યા બાંધવાની, બાકી નંદીની અહીં એઠી ઉપશે. હવે બહુ નંદીની વાયડી ન થાય ને, કસર વસરતમાં વ્યાય ને તે એક બે દી તો આવું છેટી ન જાય. જરાય હાનના હાથ થઈ ગયા, પણ હજી એ આ રૂટીન એ હાલે છે. આ ટોર ફેરવવાનું, ચારા નાખવાનું, એટલું આ ક્યારેક ક્યારેક તમને દેખાણું એટલે તમને ખબર પડે કે કેટલો આમાં મુશ્કેલી પડે. ઢોર રાખવા એમ તો હેલા તો નથી, જે ઢોર રાખતા એને ખબર હશે. તો બસ હવે હાથ સાડા સાત વાગે અમારું હાનનું રૂટીન બધું પૂરું થાય. ચારો નાખવાનો બાકી છે, પછી કામ પૂરું. ને હજી આ કુંડી એ ભરવાની છે, એટલે ભાઈ ઊભો હે ઓઇલો ટાંકો ભરવાનો હોય. તો આજના વિડીયોમાં તો મિત્રો એવું હતું કે બપોર કેળીના ખણોડો યાદ હતા, તો પૂરું વ્લોગીમાં બનાવી નાખ્યો. પછી બીજો કાંઈ આવીને એટલો બધો કંઈ ખાસ ટાઈમ નહોતો, કારણ કે કામ અરે કામ કરવું એ જરૂરી છે. અને હવે ખળ વાઢવામાં બહુ લાંબુ તો નહીં હાલે, થોડાક દી બસ ટ્રેક્ટર લઈને જવું જોઈએ. પછી તો આ બધી ઉપર જ છે નિર્ભર રહેવાનું. ને ચુમાહું હતું એટલે મજા હતી વાઢવાનું, પણ આમ મહેનત એ થાય. કાયમી ની તમે વિચારો કે હાથ આઠ ભારી હોય જ, હાથ આઠ ભારી કંઈ વાઢી લેવી, બાકી અલગ સૂકો ચારો નાખતા હોય તો અલગ. તો 12-13 ઢોર થઈ ગયા, એટલે ઓલી મહેનત તો કરવી જ પડે ને. તો હવે થોડાક દિવસ હું ખળ વાઢવું ચાલુ રહે, ત્યાં આપણી મોસમ ચાલુ થઈ જાય પાછી. તો અહીં સારા બ્લોગ બનવાના છે, કંઈક અલગ બનશે, તમને મજા આવશે. ને ખેડૂતને સૌથી પ્રિય હોય તો એ મોસમ હોય, એક વાવણી અને પાછી એ જ માંડવી પાછી કાઢવાની હોય મોસમ, બસ એ જ ખેડૂતને મહત્ત્વ હોય. બાકી આમ તો ચોમાસામાં નેવરા હોય, પણ હવેથી બસ કામ જોઈ ચાલુ થવાનું છે. 15-20 દીમાં તો થઈ જ જાય મારા અંદાજી. પણ હાલો ત્યાં આપણે પાછા બ્લોગ બનાવશું. દિવાળીના વેકેશનમાં તો રેગ્યુલર થાઉં, પણ અટાણાનું હવે થોડુંક હાલે બીજું શું હોય. અને બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કર્યો, પાછા મળશું કાલના બ્લોગની અંદર.